64મો પ્રશ્ન, જો એને એવોગેડ્રો આંક હોય તો નાઇટ્રાઇડ આયન એટલે કે N3- ના 4.2 ગ્રામ હોય તો તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બરાબર, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. પહેલાં તો બે ત્રણ વસ્તુની બાબત તમને ખ્યાલ હોવી જોઈએ આ પ્રશ્નમાં. એક તો નાઇટ્રાઇડ આયન અને એમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ પહેલાં જોઈએ. નાઇટ્રાઇડ આયન એટલે કે N3-. હવે આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ, કારણ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરેલી છે. તો ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p3, બરાબર. 2 ને 2 4 5 6 ને 7. હવે આમ 3- એટલે કે આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ, પણ 3 ઇલેક્ટ્રોન બીજા અંદર એડ થયા એટલે કે અહીંયા p3 છે એની જગ્યાએ, આ જગ્યાએ બરાબર શું થશે? 2p6 થશે, કારણ કે બીજા 3 ઇલેક્ટ્રોન અંદર એડ થાય એટલે 2px 2py અને 2pz માં એક એક ઇલેક્ટ્રોન દાખલ થયો. હવે બહારની કક્ષાની વાત કરીએ તો આટલા ઇલેક્ટ્રોન થાય એટલે s ના 2 અને p ના 6, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં? 8 ઇલેક્ટ્રોન છે. અને આ 8 ઇલેક્ટ્રોન છે એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર. હવે પ્રશ્ન શું કહે છે કે તમને જે માપ આપેલું છે એ 4.2 ગ્રામ N3- છે. 4.2 ગ્રામ એટલે સૌથી પહેલાં તો કેટલા અણુ થાય એ સમજી લઈએ. તો આને આ જે વજન છે 4.2 એને આણ્વીય દર વડે ભાગી દઈએ નાઇટ્રોજનનું, બરાબર. હવે અહીંયા ખાલી એન એકલા આપેલા છે, સમજો. હવે એન એકલા આપેલા છે એનો મતલબ એવો થયો કે એનનું જે દળ છે એ કેટલું છે? 14. તો 42/14 એટલે કે 42 10 14, તો 14 × 42 એટલે કે 3.03. આટલા મોલ એ કોના આવશે? N3- એટલે પહેલાં મોલ શોધવા પડશે. હવે આટલા મોલ આવ્યા એનો મતલબ એવો થયો કે અણુની સંખ્યા કેટલી? તો કે અણુ જે હશે, અણુ એટલે આપણે અહીંયા આયન લઈશું કારણ કે આયન સ્વરૂપમાં છે, તો આયન જે છે N3- એની સંખ્યા કેટલી આવશે? હવે 0.3 × Na જેટલી, કારણ કે એવોગેડ્રો અંક Na એટલે આપણને ખબર છે કે 1 મોલ હોય તો Na જેટલી સંખ્યા. તો અહીંયા કેટલા મોલ થયા? 0.3 મોલ, તો કેટલી સંખ્યા? તો આ જે આવી એ આયનની આવી, N3- જે છે 4.2 ગ્રામમાં એમાં આટલા છે. આપણે અહીંયા જોઈએ છે સંયોજકતા ઇલેક્ટ્રોન, તો બહુ સીધી વસ્તુ છે, એક N3- હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 8. તો અહીંયા તો આટલા મોલ છે એટલે કે આટલા અણુ છે 0.3 × Na જેટલા, તો કેટલા? આનો આન્સર શું આવશે કે અહીંયા લખી દઈએ આપણે, તેનો આન્સર આવશે ટોટલી સંખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોનની 0.3 × 8 × Na. 8 × 24 2.4 Na આન્સર આવશે, બરાબર. તો અહીંયા આન્સર જોઈ લઈએ આપણે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કે 2.4 Na જેટલી, એટલે આ આન્સર આવશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે 71 પ્રશ્ન જોઈએ. 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ 1 લિટર 1 નોર્મલ HCl સાથે પ્રક્રિયા કરે છે, પ્રક્રિયા પૂર્ણ થતાં CO2નું વજન કેટલું મળશે? પ્રક્રિયા બરોબર સમજી લો, કેલ્શિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે, દરેકનું માપ પણ આપેલું છે. પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે. ચાલો સમીકરણ લખી દેવું પડશે. 71 ક્વેશ્ચન, ચલો સમીકરણમાં લખીએ, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 પ્લસ HCl સાથેની પ્રક્રિયા એટલે કે HCl, આનું રિએક્શન તમને ખબર હોવી જોઈએ શું બને.
सी ए जे छे ए सी एल साथे प्रक्रिया करीने सी ए सी एल टू बनावशे, त्यार बाद अहींयाथी सी ओ टू छूटो पड़शे अने प्लस एक अणु एच टू बनशे। बेलेंस करशो एटले अहींया ट्वाइस आवशे, सी ए सी एल टू बेलेंस कर दीधुं, अहींया बे एच छे एक ओ एटले के एच टू ओ अने अहींया बाकी रह्यो सी ओ टू। तो आ रीते बेलेंस समीकरण मैं लख्यू छे। હવે તમને એવું કહે છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એ આકરું છે 100 ગ્રામ, અને આ જે છે HCl એ HCl તમને આપેલું છે 1 લિટર 1 નોર્મલ, અહીંયા તમને કહ્યું છે કે ભાઈ 1 લિટર 1 નોર્મલ। હવે 1 લિટર 1 નોર્મલ HCl છે, 1 નોર્મલનો મતલબ 1 મોલર પણ થાય, કારણ કે મોનોબેઝિક છે, બરાબર। 1 લિટર 1 મોલર છે એનો મતલબ એવો થયો કે 1 લિટરમાં 1 મોલ HCl ઓગળેલો છે, આનો મતલબ એવો થાય કે 1 મોલ HCl ઓગાળેલો છે, બરાબર। હવે અહીંયા જોઈ લો કે આ 100 ગ્રામ એટલે આ કેટલા મોલ, તો કેલ્શિયમ કાર્બોનેટનું તમે આણ્વીય દળ જુઓ ને તો 100 ગ્રામ થશે 40 12 36 36 ને 12, બરાબર, 40 ને 12 42 અને 48 થશે, 16 તરી 48, બરાબર, એટલે કેટલું 100 થશે। ઓકે, એટલે 100 એનો મતલબ 1 મોલ થયું, કેલ્શિયમ કાર્બોનેટ 1 મોલ થયો। હવે બેલેન્સ સમીકરણમાં તમે જો કેલ્શિયમ કાર્બોનેટ જો 1 મોલ હોય તો આ કેટલા મોલ જોઈએ, 2 મોલ જોઈએ। તમને પૂછેલું કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થાય, તો અહીંયા 1 મોલ ઉત્પન્ન થાય, એનો મતલબ એવો થયો કે જો 1 મોલ હું કેલ્શિયમ કાર્બોનેટ લઉં સાથે 2 મોલ મારે હાઇડ્રોક્લોરિક એસિડના જોઈએ, તો મને 1 મોલ CO2 ઉત્પન્ન થાય, એટલે કે જો વજનમાં કયું હોય તો 44 ગ્રામ ઉત્પન્ન થાય। પરંતુ આપણને આ બંનેમાં એક લિમિટિંગ એજન્ટ આપેલો છે જે આ છે, અહીંયા આપણને આ પૂરેપૂરો આપેલો છે 1 મોલ, પણ આ પૂરેપૂરા 2 મોલ નથી આપ્યા, આપણને 1 મોલ આપેલો છે, એનો મતલબ આ લિમિટ છે, આ વહેલો વપરાઈ જશે, બરાબર, બધો જ વપરાઈ જશે, લિમિટિંગ એજન્ટ છે, ખરેખર 2 મોલ જોઈએ, આ 1 મોલ આપેલો છે, એટલે જો આ 1 મોલ સાથે હું પ્રક્રિયા કરું 1 મોલ સાથે, તો આ કેટલા વજન કેટલા વપરાય, 1/2 મોલ, 1/2 મોલ એટલે કેટલા ગ્રામ વપરાય, 50 ગ્રામ, એટલે કે 50 ગ્રામ સાથે આ 1 મોલ HCl વપરાય, તો એમાંથી મને જે CO2 મળે ને, આ CO2 એ આનાથી 1/2 મળે, એટલે કેટલો મળવાનો, 22 ગ્રામ, સિમ્પલ વસ્તુ છે આ, બરાબર। ફરીથી જુઓ, આ 1 મોલ હોય તો આ 2 મોલ જોઈએ તો 44 ગ્રામ મળે, પરંતુ લિમિટિંગ એજન્ટ આપેલો છે અહીંયા, આ 1 જ મોલ દ્રાવણ આપેલું છે, એનો મતલબ આ 100 એ 100 ગ્રામ નહીં વપરાય, 50 ગ્રામ વપરાશે, 1/2 આનાથી। તો આ બંને, હવે જો 100 ગ્રામ હોય તો 44, તો 50 ગ્રામ હોય તો 22 ગ્રામ ઉત્પન્ન થાય, એટલે આપણો આન્સર જે આવશે ને, એ આન્સર આવશે 22 ગ્રામ, બરાબર, કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું વજન પણ થાય, બરાબર। ચલો એના પછીનો જોઈએ, 72, રુબિડિયમ ઝેડ બરાબર 37 સંયોજકતા ઇલેક્ટ્રોન માટે 4 ક્વાન્ટમ આંકનો સાચો સમૂહ કયો છે, બરાબર। ચલો, રુબિડિયમ એટલે કે RB જેનો ઝેડ આપેલો છે આપણને 37। હવે રુબિડિયમ એટલે પહેલા સમૂહનું તત્વ યાદ હશે આપ સૌને, પહેલો સમૂહ, બરાબર, ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ આવી જાય, આપણે તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સૌથી બહારની કક્ષામાં પહેલો સમૂહ હોય એટલે બહુ સીધી વસ્તુ છે, NS1 હશે। તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના ક્વાન્ટમ આંક નંબર તમને પૂછેલા છે, તો તમે આમ ઉપરથી જોશો તો તમને ખબર છે કે લિથિયમ આવશે, લિથિયમ પછી સોડિયમ આવશે, સોડિયમ પછી પોટેશિયમ આવશે, પોટેશિયમ પછી રુબિડિયમ આવશે, બરાબર। તો ઇલેક્ટ્રોન રચના ના ખેલાવે તો આ રીતે તમે લખી શકશો। તો RBની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની જે થવાની છે એ ઇલેક્ટ્રોન રચના આવી થાય KR, અને અહીંયા જે આવશે એ આવશે 5S1, કારણ કે અહીંયા તમે જોશો તો આ પહેલું આવર્ત, બીજું આવર્ત, ત્રીજું આવર્ત, ચોથો આવર્ત અને પાંચમો આવર્ત, એટલે આ 5મા નંબરના આવર્તમાં છે, એટલે 5S1 બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના થશે। તો તમને હવે આ 5S1 જે છે ને એ સંયોજકતા ઇલેક્ટ્રોન થવું,
तो एना चार क्वांटम आंक नंबर तमारे लखवाना छे, बराबर, चार क्वांटम आंक नंबर एटले के एन पछी एल पछी एम अने एस, आ मुख्य क्वांटम आंक, मुख्य क्वांटम आंक नंबर तो आप सौ जाणो छो कि आ नंबर छे ए ज, एटले के एन बराबर केटलो आवशे, पांच आवशे। हवे आ एल छे कोणीय वेगमान क्वांटम आंक नंबर, ए आप सौ जाणो छो कि एस ज्यारे होय, बराबर, त्यारे આપણે એ તમને ખ્યાલ છે કે એસ પી ડી એફ, એસ એલનું મૂલ્ય ઝીરો હોય તો એસ, એલનું મૂલ્ય વન હોય, બરાબર, તો પી બે હોય તો ડી, તો એવી રીતે અહીંયા એલનું મૂલ્ય, અહીંયા એસ છે એનો મતલબ એલનું મૂલ્ય શું હશે, શૂન્ય હશે। હવે એલનું મૂલ્ય શૂન્ય હોય તો સીધી વસ્તુ એમનું મૂલ્ય પણ શૂન્ય આવે, ચુંબકીય ક્વાન્ટમ આંક પણ શૂન્ય આવે, અને એસ તો કોઈ પણ હોઈ શકે, ક્યાં તો પ્લસ વન હાફ ક્યાં તો માઇનસ વન હાફ, બરાબર, બંને વેલ્યુ છે। તો હવે આપણે જે ઓપ્શન છે એમાં ચેક કરી લઈએ કે રુબિડિયમ જે છે એમાં આપણી જે ઇલેક્ટ્રોન રચના, અરે સંયોજકતા ઇલેક્ટ્રોન ક્વાન્ટમ 500 + 1/2 એટલે અહીંયા આવશે 500 + 1/2, બરાબર, તો આ રીતે એનો જવાબ આવશે। 73 ક્વેશ્ચન, એચ એચઈ પ્લસ એલઆઈ ટુ પ્લસ બીઈ થ્રી પ્લસની પ્રથમ કક્ષાની ત્રિજ્યાનો સાચો ક્રમ કયો, બરાબર, તો અહીંયા તમને ત્રિજ્યા પૂછેલી છે, ચેપ્ટર ટુમાં આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરી હતી બોરે, તો એ તમને યાદ હશે કે ત્રિજ્યા જ્યારે આપણે બોરની અભિધારણાઓ ઉપરથી સાબિત કરી હતી કે 0.529 ઇન્ટુ એન સ્ક્વેર અપન ઝેડ એંગસ્ટ્રોમ, આ સૂત્ર પણ યાદ રાખજો, ઘણી વખત આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે। તો એંગસ્ટ્રોમની અંદર જો ત્રિજ્યા લેવા જઈએ આપણે પરમાણુની, પરંતુ બોર તમને ખબર છે કે આ ત્રિજ્યા કોના માટે, એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની માટે છે, આ પરમાણુ અથવા તો આયન, બરાબર, એક ઇલેક્ટ્રોન ધરાવતા, અને એટલા માટે એક ઇલેક્ટ્રોન ધરાવતા જે આપણે તત્વો લખ્યા, આયનો લખ્યા, કયા કયા, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન, પછી એચઈ પ્લસ એક ઇલેક્ટ્રોન એક દૂર થયો, ત્યાર પછી એલઆઈ ટુ પ્લસ બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એક રહ્યો, અને પછી છે બીઈ થ્રી પ્લસ, આ બધા જ એક એક ઇલેક્ટ્રોન ધરાવતા આયન અથવા તો પરમાણુ થયા, આ પરમાણુ થયો અને આ આયન થયો। હવે દરેક જે છે ને આમાં જો એન અને ઝેડ, હવે એન એટલે પહેલી કક્ષા છે એટલે કોઈ પ્રશ્ન જ નથી કે પ્રથમ કક્ષાની તમને વાત કરેલી છે, એન દરેકમાં સરખો છે, બોલ જે મદાર છે શાના ઉપર છે, ઝેડ ઉપર છે, ચલો આનો ઝેડ કેટલો, તો આપણને ખબર છે કે આનો ઝેડ 1, આનો ઝેડ 2, આનો ઝેડ 3, આનો ઝેડ 4। હવે જનરલી તમે ત્રિજ્યા જુઓ તો ત્રિજ્યાને આપણે આ રીતે લખાય, આર પ્રપોર્શનલ એન સ્ક્વેર અપન ઝેડ। હવે જેમ પરમાણુમાં તમને ખબર છે કે બહુ સિમ્પલ કે પરમાણુમાં કેન્દ્રથી જેમ આગળ જઈએ, પહેલી બીજી ત્રીજી ચોથી, તેમ તેમ ત્રિજ્યા વધે કારણ કે એન સ્ક્વેર વધતો જાય, પણ ઝેડથી વિરુદ્ધ છે, જુઓ ઝેડ જેમ વધે ને તેમ ત્રિજ્યા સંકોચાય, બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન જેવો દૂર થાય એટલે સંકોચન થશે, એટલે આર પ્રપોર્શનલ 1/z, આનો મતલબ એમ થાય કે જેટલો ઝેડ વધારે તેટલી ત્રિજ્યા ઓછી, બરાબર, જેટલો ઝેડ વધારે તેટલી ત્રિજ્યા ઓછી, તો સૌથી વધારે ત્રિજ્યા કોની હશે, જેનો ઝેડ ઓછો છે તેની, એટલે કે એચની સૌથી વધારે હશે, એના પછી કોની હશે ત્રિજ્યા, એનાથી ઓછી આવશે એચઈ પ્લસની આવશે, એનાથી ઓછી કોની આવશે એલઆઈ ટુ પ્લસની આવશે, અને સૌથી ઓછી ત્રિજ્યા કોની આવશે બીઈ થ્રી પ્લસની આવશે, બરાબર। તો આપણે જે પ્રશ્ન છે એ જોઈ લે ફરીથી કે ભાઈ પ્રથમ કક્ષાની ત્રિજ્યાનો સાચો ક્રમ કયો, બરાબર, તો આપણે જે સાચો ક્રમ મેળવ્યો એ આ રીતે છે, એચ એચઈ એલઆઈ અને બીઈ, તો અહીંયા આ જ પ્રમાણે ક્રમ છે જોઈ લઈએ આપણે, એચ એચઈ એલઆઈ અને બીઈ, બરાબર, એટલે આ પહેલી જે આન્સર છે ને એ સાચો છે, બાકીના બધા ક્રમમાં હશે નહીં, બરાબર। ચલો ત્યાં પછી આગળનો પ્રશ્ન જોઈએ, 74મો પ્રશ્ન, તત્વ એક્સની પ્રત્યક્ષ આયોનાઇઝેશન ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી કિલો કેલરીમાં આપેલી છે, આયોનાઇઝેશન પોટેન્શિયલ પહેલો છે 165, બીજાનો છે 195, ત્રીજાનો છે 556 અને 595।
હવે તમને ખબર છે કે આ આયોનીકરણ એન્થાલ્પીનો મતલબ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. એટલે જો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ ત્યારે 165 કિલો કેલરી ઉર્જા આપવી પડે, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડે, ત્રીજો દૂર કરવા માટે તો ઘણો બધો કૂદકો મારવો પડે જો, અને ચોથામાં આની નજીક છે. એનો મતલબ એવો હતો કે પહેલો અને બીજો દૂર કરીશું ને તો બહુ તકલીફ નહીં પડે, કારણ કે બહુ જ એટલી બંને વચ્ચે તફાવત નથી. પણ જેવો ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરીશું એટલે એનો મતલબ એવો થયો કે આખી કક્ષા બદલાતી હોવી જોઈએ, કારણ કે આ બંને વચ્ચે બહુ મોટો તફાવત થઈ ગયો. એ દૂર કર્યા પછી ચોથો દૂર ક્રમ વાંધો નહીં આવે, કારણ કે અંદરની પૈકી કોઈ કક્ષા આવી જશે. બરાબર, તો અહીંયા જોઈ લઈએ આપણે. ચલો ધારો કે અહીંયા પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો 3p માંથી. હવે આ બંને વિચારજો, આ 3s 3p છે, આ 2s 2p છે, આ 2s છે અને આ 3s છે. હવે અહીંયાથી મેં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે ઉર્જા તો જોઈશું જ. ચાલ બીજો હજુ અંદર પીમાં છે જ એટલે આ બીજો ઉર્જા. હવે ત્રીજો જે છે એમાં બહુ મોટો તફાવત, જબરજસ્ત. તો અહીંયા હવે એક જ પ્રકારનો એન એક જ છે, 3p અને 3s. એટલે અહીંયા એટલો બધો તફાવત ત્રીજા ચોથામાં પણ ના આવે, કારણ કે એન સરખો છે 3 3. હા, આ દૂર થઈ જાય ને 4 4, પછી પાંચમામાં જબરજસ્ત કૂદકો વાગે. બીજું જોઈએ આપણે, પહેલો દૂર કરીશું બહુ ઉર્જાની જરૂર નથી, પણ બીજો દૂર કરીશું હવે અંદરની કક્ષા આવી, જબરજસ્ત ઉર્જા જોઈએ. એટલે અહીંયા બહુ મોટો તફાવત જોઈએ, પણ બહુ તફાવત છે નહીં, એનો મતલબ બીજું પણ શક્ય નથી. ચલો અહીંયા પહેલો બરોબર છે પીમાંથી, બીજો બરોબર છે પીમાંથી, પણ ત્રીજો હજુ 2 2 જ છે, એન બરાબર 2 2, એટલે બીજા નંબરની કક્ષા જ છે, તો આટલો બધો કૂદકો ના હોય એને. બરાબર, એટલે એ પણ શક્ય નથી. હવે અહીંયા જોઈ લે, 3s 2માં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો બરોબર છે, બીજો દૂર કર્યો હજુ એની એ જ કક્ષા છે એટલે બહુ ઉર્જાનો તફાવત નથી. હવે n3માંથી હવે બીજામાંથી આમાંથી દૂર કરવાનો થાય 2p6. એક તો સંપૂર્ણ ભરેલી કક્ષા એટલે સ્થાયી, અને પાછી અંદરની કક્ષા, એટલે અહીંયા જબરજસ્ત એનર્જી જોઈએ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. એટલે આ ચાર ઓપ્શનમાં બેસ્ટ ઓપ્શન કયો છે? ચોથા નંબરનો. બરાબર, ચલો આગળનો પ્રશ્ન. N3 - O2 - અને F - ની આયનીય ત્રિજ્યા અનુક્રમે. હવે પરીક્ષામાં તમને આવો બધો પ્રશ્ન થાય છે, આ બધા આંકડા કેવી રીતે યાદ રાખવાના? તો આંકડા કેવી રીતે યાદ રાખવાની જરૂર નથી. બરાબર, હવે આ ત્રણ જે ત્રિજ્યાની વાત કરેલી છે, હવે તમે આ ત્રણે ત્રણને એક માર્ક કરીને જુઓ, તમે આ ત્રણે ત્રણ આઈસો ઇલેક્ટ્રોનિક છે. આઈસો ઇલેક્ટ્રોનિક એટલે અહીંયા એનો Z7, આ 8 અને આ 9. ચલો એક ઇલેક્ટ્રોન આવ્યો 10 ઇલેક્ટ્રોન, 8માં 2 ઇલેક્ટ્રોન આવ્યો 10 ઇલેક્ટ્રોન, 7માં 3 ઇલેક્ટ્રોન આવ્યો 10. આઈસો ઇલેક્ટ્રોનિક જ્યારે આવે ત્યારે આપણને ખબર છે કે આઈસો ઇલેક્ટ્રોનિકની અંદર જેમ ઝેડ જે છે ને એ ઝેડ ઉપર ત્રિજ્યા નક્કી થાય. આપણે બંને શીખ્યા હતા, આમાં પ્લસ વાળા આવે પણ માઇનસ વાળા પણ આવે. બરાબર, તો આમાં આપણે શીખ્યા હતા કે ઝેડ જે છે ને એટલે કે ત્રિજ્યા આઈસો ઇલેક્ટ્રોનિકમાં બરાબર પ્રપોર્શનલ 1/Z. જો આવું યાદ આવતું હોય તો તમે, તો ત્રિજ્યા જે છે એ આયનની 1/Z, એટલે જેમ ઝેડ વધે ને તેમ ત્રિજ્યા ઘટે. તો અહીંયા જુઓ, ઝેડ આઈસો ઇલેક્ટ્રોનિક છે 3 3, એટલે કે Z9 વાળાની સૌથી ઓછી, પછી આ એના કરતાં આની વધાર, એના કરતાં આની વધાર, એટલે ત્રણ ક્રમ હવે ચેક કર લો, સૌથી મોટી પછી નાની અને પછી નાની. તો અહીંયા જુઓ વધે છે ના ચાલે, અહીંયા વધે ઘટે ના ચાલે, ઘટે વધે પછી ઘટે વધે એ પણ નહીં ચાલે. અહીંયા 71 40 ને 36, તો અહીંયા આ ઓપ્શન આવશે. બરાબર, ફરીથી ત્રિજ્યા જે છે આયનોની, આઈસો ઇલેક્ટ્રોનિક આયનો જેને કહેવાય, એની 1/Z જેવી હોય છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય. જેનો ઝેડ ઓછો એની ત્રિજ્યા વધારે, પછી આની ત્રિજ્યા આવશે, પછી આની ત્રિજ્યા આવશે. ઓકે, ત્યાર પછી લઈએ 76. NO2 K2O અને ZNO માં બેઝિકતાનો વધતો ક્રમ. આ તો બહુ ઇઝી પ્રશ્ન છે. તમને ખબર છે કે ધાતુના, જ્યારે આપણે ધાતુ લઈએ, ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય? બેઝિક હોય.
અને અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય. હવે આવર્ત કોષ્ટકમાં તમે જુઓ આ ત્રણની અંદર કોણ ધાતુનો ગુણધર્મ વધારે ધરાવે છે અને કોણ અધાતુનો. તો આવર્ત કોષ્ટકમાં જોઈએ તો કે સૌથી વધારે ધાતુનો ગુણધર્મ, પછી ઝીંક આવશે ડી વિભાગ એટલે કે એસ વિભાગ, ડી વિભાગ અને પી વિભાગ. બહુ સીધી વસ્તુ, એટલે કે આ એસ વિભાગ છે, આ ડી વિભાગ છે અને પછી પી વિભાગ. એટલે આ ક્રમની અંદર બીજકતાનો જે ક્રમ છે આવો હશે. ધાતુ આમાં એસ વિભાગ સૌથી વધારે ધાતુનો ગુણધર્મ, ડી વિભાગ કરતાં પણ વધારે ધાતુ ગુણધર્મ, બરાબર ને? આ તો અધાતુ છે. એટલે કે ધાતુના ઓક્સાઇડ સૌથી વધારે બેઝ એટલે કે K2O સૌથી વધારે બેઝ હશે. તો એ સિમ્પલ અહીંયા છે, એક જ ઓપ્શનની અંદર તમને એનો આન્સર આવી જશે અને એ આન્સર એ K2O સૌથી વધારે. પછી ઝીંક વાળો હશે એનાથી ઓછો, બરાબર, અને એનાથી ઓછો બેઝિક કયો હશે? NO2 હશે, બરાબર. ચલો હમણાં ઉપર પ્રશ્ન આવ્યો, એવો જ બીજો એક પ્રશ્ન આવ્યો 77. કે પ્લસ સીએલ માઇનસ સીએ ટુ પ્લસ એસ ટુ માઇનસ 6 ઇલેક્ટ્રોનના આયનો છે, એટલે આઈસો ઇલેક્ટ્રોનિક આયન થયા, તો તેમની સાઇઝનો ઘટતો ક્રમ હમણાં જ આવ્યો એના પ્રમાણે. તો ઝેડ ખબર હોવી જોઈએ, આનો ઝેડ 19 છે, આનો 17 છે, આનો 20 છે, આનો 16 છે. એટલે 16, 17, 19 અને 20 આવો ક્રમ છે. હમણાં જ શીખ્યા આપણે કે ભાઈ આર જે છે એ પ્રપોર્શનલ 1/z, ક્યારે? આઈસો ઇલેક્ટ્રોનિક આયનો હોય ત્યારે. તો અહીંયા ઇલેક્ટ્રોન, તો તેમની સાઇઝનો ઘટતો ક્રમ, તો તમને કહો ઝેડ જેનો ઓછો ને એની ત્રિજ્યા વધારે, તો એ કોણ હશે? પહેલાં ઝેડ ઓછાવાળો સૌથી ઓછો એસ, એટલે એસવાળો સૌથી વધારે ત્રિજ્યાવાળો હશે. એટલે આ બે તો ઓપ્શન આવવાના જ નહીં, આ બેમાંથી એક ઓપ્શન. ચલો એના પછી કોણ આવે? તો એસ પછી આવશે સીએલ. ચલો સીએલ, તો એ પણ સાચું છે. સીએલ પછી કોણ આવે? તો કે કે, એટલે કે કે, અને છેલ્લે સીએ. તો આપણે કયો ઓપ્શન સાચો છે? બી ઓપ્શન સાચો છે, બરાબર. ચલો ત્યાર પછી આવે છે 78 પ્રશ્ન. NH3 BeCl2 CO2 અને H2Oમાંથી અરેખીય અણુઓ કયા કયા છે? બહુ સીધી વસ્તુ છે. આ તો તમને રચના આવડે, જો આણ્વીય રચના રાસાયણિક બંધન પાઠમાં છે, વારંવાર પૂછાતા પ્રશ્નો આકારવાળા. ચલો એમોનિયાનો આકાર તમે જુઓ, એમોનિયાનો આકાર તો તમને ખબર છે કે આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે અને અહીંયા આ રીતે એમોનિયાનો આકાર છે. BeCl2નો આકાર જુઓ તો BE અને છેડા ઉપર CL હશે, દોરેલા હશે આકાર. તમને CO2નો જુઓ તો COO આ રીતે લુઈસ પ્રમાણે પણ દોરી શકશો, અને H2O નો આકાર જુઓ તો HO અને H આવો કોણીય આકાર છે. એટલે બે રેખીય થયા અને બે આવી રીતે કોણીય આકાર થયા અને પિરામિડ આકાર થયો. તો અરેખીય અણુ કયા છે? અરેખીય, આ તો બંને રેખીય થયા, એટલે અરેખીય કયા થયા? NH3 અને H2O. જો આ બંને રેખીય, અરે આ રેખીય થયો, આ અરેખીય, આ બંને રેખીય, આ રેખીય, આ અરેખીય અને આ NH3 ને H2O, એટલે આપણો ઓપ્શન કયો આવશે? સી, બંને અરેખીય આયનો છે. ચાલો ત્યાર પછી ફરી એ રચના આવી જુઓ. અણુઓ BeCl2 BCl3 CCl4 અને SF6માં પાસ પાસેના બંધ વચ્ચેનો ખૂણો કયા કયા ક્રમમાં વધે છે? તો આ બધાની રચનાઓ આકૃતિ તમને ખ્યાલ આવશે એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જશે કે કઈ કઈ રચના છે. તો આપણે આકૃતિઓ પહેલાં દોરી દઈએ. પ્રશ્ન નંબર છે 79. ચલો 79ની અંદર તમને જે રચના આપેલા છે એમાં એક છે BeCl2, તો એની રચના તો આવી જ છે BeCl, એટલે અહીંયા ખૂણો કેટલાનો આવ્યો? 180નો આવ્યો. ત્યાર પછી BCl3, તો BCl3 આ રીતે ત્રિકોણીય હશે, એનો ખૂણો આવશે 120. ત્યાર પછી આવશે CCl4, એટલે કે ત્રીજા નંબરમાં આવશે CCl4, તો ચતુષ્કોણીય સમચતુષ્કો CL, તો અહીંયા આવશે 109, 28, બરાબર, અથવા 109, 5. અને પછી આવે છે SF6, તો SF6નો અષ્ટફલકીય આકાર છે, એટલે આપ સૌ જાણો છો કે આ રીતે ઉપર અહીંયા SF, F, 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 F અને F, તો અહીંયા જે ખૂણા છે કેટલાના છે? 90ના છે. એટલે હવે ક્રમમાં ગોઠવાના છે, આ 90 છે, આ 180 છે, 120 છે
અને 109 છે. તો એના પ્રમાણે આપણે ક્રમ ગોઠવવો હોય અહીંયા, ખૂણાના કયા ક્રમમાં વધે છે. તો સૌથી પહેલા 180, એટલે અહીંયા ખૂણા લખી દઈએ તો અમને તમને ખબર છે કે આ BECL2 જે છે આ 180 આવશે, BECL3 છે એ 120 આવશે, આ છે એ 109.5 આવશે અને આ છે 90 આવશે. બરાબર, ચલો હવે પાસ ખૂણો કયા ક્રમમાં વધે, તો સૌથી નાનો ક્યાં છે, SF6, એટલે આ બેમાંથી એક આવશે. SF6 કરતાં વધારે કયો છે, CCL4, એમાં પણ છે CCL4, એના કરતાં વધારે આવશે BCL3, એટલે એનો મતલબ આવશે આપણો આન્સર એ. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, ધાતુ એમનું સંયોજન M2O3 છે તો તેના નાઇટ્રાઇડનું સૂત્ર શું હશે. હવે નાઇટ્રાઇડ એટલે તમને ખબર છે કે પહેલાં એમનું સંયોજન છે ને, એટલે M2O3 છે. હવે M2O3માં તમને ખબર 2 અહીંયા જાય 3 અહીંયા જાય, એટલે કે M3+ હશે અને O2- હશે. હવે નાઇટ્રાઇડ એટલે હવે આની સાથે નાઇટ્રાઇડ છે, એટલે આને ભૂલી જાઓ. હવે M3+ છે એની સાથે નાઇટ્રાઇડ અમે શીખ્યા 3-, તો આ બંનેનું સંયોજન કરવાનું હોય તો 3-3 જતા રહે, એટલે એ સંયોજન કયું આવશે, MN. તો અહીંયા સંયોજન કયું છે, MN. બરાબર, એટલે નાઇટ્રાઇડ સંયોજન આવશે MN. ચલો હવે નીચેનામાંથી કયા બંધ ક્રમાંક, કયા સમૂહમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 2.5 હશે. ઓહો, એટલે ઘણા બધા તમને પૂછેલા છે, આ O છે, આ બધાના તમારે ગણવાના છે બંધ ક્રમાંક. બરાબર, બંધ ક્રમાંક ગણવા માટે તમને મેં એક પદ્ધતિ આપેલી છે કે તમારે દરેકના આવા સ્ટ્રક્ચર લખવા જશો તો ઘણો બધો સમય જશે, એની જગ્યાએ જે યાદ રાખવાના છે હું સમજાવી દઉં તમને. જો બંધ ક્રમાંક મેં તમને શીખવાડ્યા હતા, ફરી યાદ કરાવી દઉં, 8થી શરૂ કરીને 20 સુધી તમારે આવી રકમ લખી દેવાની. હવે અહીંયા આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે આનો જે બંધ 8 ઇલેક્ટ્રોન કોઈ પણ આયન અથવા તો કોઈ પણ અણુમાં હોય તો તે વખતે એનો બંધ ક્રમાંક 0થી શરૂ કરવાનો. હવે 0.5 ઉમેરતું જવાનું, 0 એટલે 0.5, 10 એટલે 1, 1.5, 2, 2.5, 3, 3 સુધી જવાનું, પછી 0.5 ઘટાડતા જવાનું, એટલે પાછા 2.5, 2.5, પછી આવશે 2, બરાબર 2, પછી આવશે 1.5, 1.5, પછી 1, પછી 0.5 અને 0. બરાબર, તો આ જો આવી રીતે તમે લખી દો તો આ તમારે 5-10 સેકન્ડ થાય અને એના ઉપરથી ફટાફટ હવે તમને બંધ ક્રમાંક ગણતા આવડશે. જોઈ લે હવે, જો આ એટલે કારણ કે ટાઈમ આપણો બચી જાય. હવે અહીંયા જુઓ, કયા સમૂહમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 2.5 હશે, તો આપણે બધા લખતા જઈએ. પહેલાં O2+, આમ તો બધા એકના એક જ છે એટલે એક જગ્યાએ તમે લખી દો ને તો પણ ચાલશે. O2+ એટલે એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન અને બીજા ઓક્સિજનમાં 8, એટલે 8 × 2 16, 16માંથી આ એક ઇલેક્ટ્રોન જાય એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા, 15. બરાબર, 15 આવે એટલે કેટલું, 2.5, એટલે અહીંયા પહેલું 2.5 છે. ચલો ફરીથી NO, એનમાં કેટલા ઇલેક્ટ્રોન, 7, 7 અને આ 8 ઇલેક્ટ્રોન, 8 ને 7, 15, ફરી 15 એટલે કે 2.5, એટલે આનું પણ 2.5. ચલો NO2+, હવે સીધી વસ્તુ છે, NO2+ છે એટલે કે 15 ઇલેક્ટ્રોનમાંથી 2 જાય એટલે 13 ઇલેક્ટ્રોન, એટલે એનું પણ 2.5. અને N2+, 7 ને 7, 14, બરાબર 14માંથી 1 જાય એટલે કે 13 એટલે 2.5. લો આ તો પહેલો જ ઓપ્શન આવી ગયો. બરાબર, તો અહીંયા તમે જુઓ કે નીચેનામાંથી કયા સમૂહના બધા જ બંધ ક્રમાંકનું મૂલ્ય 2.5 હશે, તો આ પહેલો જ આવી ગયો આંકડાકીય માહિતીથી. તો બીજો ચેક કરી હશે કે નહીં ખ્યાલ આવે. ચલો CN, સીના કેટલા, 6, 6 ને 7, 7 ઇલેક્ટ્રોન, એટલે તમે ગણવા જાઓ તો 7 અને 6, 13, 13 એટલે 2.5. બરાબર, પહેલાંનું છે NO2+, એનું તો 2.5 છે. ચલો CN-, તો આના ગણીએ કેટલા થયા, આ 7, 7 ને 6, 13, 13 ને 1, 14, 14નું 3 જુઓ, એટલે અહીંયા નથી આ, જો રાઈટ, આવી રીતે તમે જોશો તો કોઈ એકનું નહીં, આ બધાનું 2.5 આવશે.
આવી રીતે પ્રશ્ન પૂછાયો છે. ચલો 82મો પ્રશ્ન, દ્વિધ્રુવીય ચાક માત્રાનો સાચો ક્રમ કયો? હવે તમારે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રાનો મતલબ એટલે આકાર આવડવા જોઈએ. તો આકાર ચારે ચાર આકાર તમને ખબર છે એટલે ખ્યાલ આવી જશે. ચલો પહેલાં સી એચ ફોરનો આકાર તો કે આ રીતે આવશે સમચતુષ્ફલકીય. એન એફ થ્રીનો આકાર તો એન અહીંયા એફ 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 આવશે. પછી એન એચ થ્રીનો આકાર એન એચ 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 આવો આકાર આવશે. અને એચ ટુનો આકાર એટલે ઓ અને આ રીતે એચ અને એચ આવશે. બરાબર, હવે બહુ સીધી વસ્તુ, દ્વિધ્રુવીય ચાક માત્રાનો સાચો ક્રમ કયો? હવે જો સી એચ ફોર જે છે ને એમાં બધી જગ્યાએ એચ 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 છે એટલે આ સમચતુષ્ફલક કે આકાર થવો, સિમેટ્રિકલ આકાર થવો, બધી બાજુ એક સરખું ખેંચાણ છે એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થઈ જવાની. આની નહીં થાય કારણ કે ઓ છે એટલે એની દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ ખેંચાશે. બરાબર, હવે પ્રશ્ન એવો આવ્યો કે સૌથી ઓછી તો ઝીરો થવાની એટલે સી એચ ફોર વાળી આવવાની, બહુ સીધી વસ્તુ છે. એટલે આમ જોવા જાઓ તો એ ઓપ્શન તમે જોવા જાઓ કે સાચો ક્રમ તો ફટ દઈને તમે કહી શકશો કે આ સી એચ ફોર હશે કારણ કે અહીંયા કોઈ સી એચ ફોર છે નહીં. એટલે પહેલું આમ તો બધું જોયા વગર જ આવડે, તેમ છતાં ચેક કરી લઈએ. હવે આ બેનું કન્ફ્યુઝન તમને ખાસ આની થિયરી પણ તમે તૈયાર કરી હશે કે ખરેખર હોવી જોઈએ એન એફ થ્રીની વધારે પરંતુ હોય છે એન એચ થ્રીની. કેમ? કારણ કે અહીંયા જે છે પરિણામી સામસામે જાય છે એટલે થોડીક વેલ્યુ આવે છે. જ્યારે આ બધી એક જ બાજુ જાય એટલે આના કરતાં દ્વિધ્રુવીય ચાક માત્રા આની વધારે આવે. બરાબર, એટલે એન એચ થ્રીની કોના કરતાં વધારે? એન એફ થ્રી કરતાં વધારે આવે. એટલે કે એન એફ થ્રી કરતાં એન એચ થ્રીની વધારે આવે અને છેલ્લે એચ ટુની છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી 83 ક્વેશ્ચન, નિયોનની ઘનતા અહીં સૌથી વધુ હશે. હવે આ 6 ચેપ્ટર દ્રવ્યની અવસ્થાવાળું જે વાત છે એમાં, બરાબર, નિયોનની ઘનતા તો હવે આશાના ઉપર આધારિત છે. તો બહુ સીધી વસ્તુ, તમે એવું શીખ્યા હશો કે મેં તમને એવું શીખવાડ્યું હતું કે પાસ થવું હોય ને, પાસ થવું હોય તો ડર્ટી મોબાઈલ, જો તમને યાદ આવતું હોય તો, પાસ થવું હોય તો ડર્ટી મોબાઈલ, મોબાઈલથી દૂર રહો. તો એનો મતલબ એવો થયો કે P ઇઝ ઇક્વલ ટુ DRT અપન M. આપણે અહીંયા ડેન્સિટીની વાત કરીએ છીએ તો D જે છે ને પ્રપોર્શનલમાં શું આવશે? ચલો આ અચળ છે, નિયોન એકલો છે એટલે આ બંને કાઢી નાખીએ તો D પ્રપોર્શનલ P થશે. એટલે D જેટલો P વધશે એટલો D વધશે. પણ T ક્યાં આવશે? વ્યસ્ત પ્રમાણમાં આવશે. એટલે T ક્યાં આવશે? નીચે આવશે. એનો મતલબ એવો થયો કે ઘનતા જે છે દબાણના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં થાય છે. એનો મતલબ એવો થાય કે ઘનતા અહીં પૂછેલું છે સૌથી વધુ, વધુ એટલે શું વધારે હોવું જોઈએ? તો કે દબાણ વધારે હોવું જોઈએ. અને તાપમાન કેવું હોવું જોઈએ? તાપમાન ઓછું હોવું જોઈએ. તો આ બે કન્ડિશન થઈ. તો અહીંયા ચેક કરી લઈએ આપણે STP. STP એટલે 0°C અને 1 વાતાવરણ દબાણ લખી દઈએ આપણે, એટલે કમ્પેરિઝન કરતા ફાવે. હવે આપણે આ બે ઉપર જવાનું, દબાણ વધુ અને તાપમાન ઓછું, એવો કોઈ એકમ અહીંયા શોધી નાખો ઓપ્શનની અંદર. દબાણ વધુ, બરાબર, દબાણ વધુ તો આ જગ્યાએ બે વાતાવરણ દબાણ છે. ચલો એટલે આ બે ઓપ્શન વાત થઈ. એનો મતલબ આના બે કરતાં આ બે વધારે આવશે. હવે આમાં તાપમાન કેવું જોઈએ? ઓછું જોઈએ. તો તાપમાન ઓછું એટલે આ 273 ને 0, એનો મતલબ કયો ઓપ્શન આવ્યો? B. બરાબર, આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકશો. 84 ક્વેશ્ચન, આકૃતિ જુઓ. અહીંયા એક આ કાચની એક નળી છે એવું સમજી લઈએ. એક એમોનિયા વાયુ ભરેલો છે, આમાં ભરેલો છે HCl. આ બંનેના કોપ છે X અને Y. હવે X અને Y વાલ વારા પરથી ખોલીએ છીએ તો NH4Cl બને. સીધી વસ્તુ છે, એમોનિયા હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા થાય એટલે કે એમોનિયમ ક્લોરાઇડના સફેદ ધુમાડા જેવું રચાય. બરાબર, અવક્ષેપ મળે. તો પ્રથમ ક્યાં રચાય? આ જે છે ને તમને ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ શીખ્યા તમે, તો એમાં છે, આ બુકમાં નથી પરંતુ નીટમાં શીખ્યા છો તમે ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ. તો એમાં આપણે એવું શીખેલા કે જેટલી ઘનતા વધારે ને, બરાબર, એટલું એની સ્પીડ જે છે ઓછી થાય. કારણ કે R પ્રપોર્શનલ 1/√D આપણે એવું શીખ્યા હતા ને, ગ્રેહામ વાયુ પ્રસરણનો નિયમ શીખ્યા હતા આવું. તો એનો મતલબ એવો થાય કે જેટલી ડેન્સિટી વધારે એટલી એની સ્પીડ ઓછી.
डेन्सिटी साना ઉપર આધાર રાખે તો કે ભાઈ એમ ઉપર આણ્વીય દળ જોઈ લો તો આ બંનેમાં પહેલા તો વાયુ કયો હલકો છે કયો ભારે છે ચેક કરી લઈએ બરાબર ચલો HCl નું આણ્વીય દળ તમે ગણવા જાઓ તો આ 35.5 ને 1 એટલે અહીંયા આવશે 36.5 એમોનિયા નું તમે ગણવા જાઓ તો 17 તો આ બંને વાયુને સાથે છોડવામાં આવે તો વધારે સ્પીડ કોની હોય આમ દૂર સુધી કોણ જાય તો બહુ સીધી વસ્તુ છે આ એમોનિયા જે છે એનું પ્રસરણ વધારે થશે આનું પ્રસરણ ઓછું થશે તો તમને જો આ બી એ બી સી ત્રણમાંથી કઈ જગ્યાએ બંને ભેગા થાય જ્યાં ભેગા થાય ને ત્યાં આનું વલય બનાવે NH4Cl નું વલય બનાવે તો એમોનિયા વધારે સ્પીડમાં ભાગશે હજુ આ તો નીકળ્યો પણ નહીં હોય એટલે બી ઉપર નહીં ભેગા થાય અચ્છા આના બે કરતાં આ વધારે સ્પીડમાં એટલે એ ઉપર ભેગા નહીં થાય આ ધીમો જશે ત્યાં સુધી આ અહીંયા આવી જશે એટલે ઓપ્શન કયો સાચો પડે આપણો સી ઉપર વલય રચવાની સંભાવના રહેશે જો ત્યાર પછી 85 નીચેનામાંથી કઈ તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણ ઉષ્મા સૌથી વધારે હશે ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે શીખ્યા હતા અલગ અલગ પ્રકારની એનર્જીઓ એમાં એક ઉર્જા હતી તટસ્થીકરણ ઉષ્મા એસિડ પ્લસ બેઝ ભેગા થાય તો ક્ષાર અને પાણી બને એક પાણીનો અણુ બને મોલ એક મોલ તો તમને ખબર છે કે લમસમ 57 જેટલી ઉર્જા ઉષ્મા ઉર્જા જે છે એ છૂટી પડતી હતી આપણે શીખ્યા છીએ બરાબર તો અહીંયા તો આપણે ચોક્કસ સંખ્યા નથી પૂછી તમારે ખાલી એટલું જોવાનું છે કે જ્યારે પ્રબળ એસિડ સમજો પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ બંને હોય ત્યારે સૌથી વધારે પરફેક્ટલી ઉષ્મા છૂટી પડે સૌથી વધારે પરંતુ પ્રબળ એસિડ અથવા તો નિર્બળ બેઝ હોય ક્યાં તો નિર્બળ એસિડ અથવા તો પ્રબળ બેઝ હોય તો આની જે ઉર્જા છે આના કરતાં ઓછી ઉર્જા છૂટી પડે અને બંને નિર્બળ હોય તો સૌથી ઓછી ઉર્જા ઉષ્મા છૂટી પડશે સીધો નિયમ છે બંને પ્રબળ પૂરેપૂરી બંનેમાંથી એક પ્રબળ એક નિર્બળ તો એના કરતાં ઓછી બંને નિર્બળ સૌથી ઓછી તો અહીંયા શું પૂછ્યું છે કે તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણની ઉષ્મા સૌથી વધારે ક્યાં તો બંને પ્રબળ ક્યાં છે ચેક કરી લઈએ આપણે ચલો એનએચ ફોર ઓએચ તો નિર્બળ બીસ એસિટિક એસિડ નિર્બળ એસિડ બંને નિર્બળ આ નિર્બળ આ પ્રબળ આ પ્રબળ આ નિર્બળ આ પ્રબળ પ્રબળ સૌથી વધારે ક્યાં છૂટી પડશે બંને પ્રબળ હશે ત્યાં બરાબર ત્યાર પછી હવે એક્ઝામ્પલ આવે છે જો 65 ચેપ્ટરમાં ઉષ્મા ગતિશાસ્ત્ર બેન્ઝીનના દહનમાં મુક્ત થતી ઉષ્મા નીચે મુજબ છે C6H6+7½O2 એટલે બેલેન્સ કરેલું જ છે 6CO2+3H2O અને ડેલ્ટા એસ તમને આપેલો છે એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે હવે જ્યારે 39 ગ્રામ C6H6 સળગાવવામાં આવે આ ત્યારે મુક્ત થતી ઉષ્મા ઉર્જાનો જથ્થો નીચેનામાંથી કયો છે બરાબર બહુ સિમ્પલ વસ્તુ છે જો અહીંયા આપણે ગણી નાખીએ અહીંયા જગ્યા છે તો જો સમીકરણ તમને ખબર છે કે C6H6+7½O2 એમાંથી 6CO2+3H2O એનો ડેલ્ટા એચ મેઇન વસ્તુ છે જો ડેલ્ટા એચ તમને આપેલો છે −3264 6 kJ આનો મતલબ એવો થાય આ પ્રતિ મોલ છે બરાબર એટલે એક મોલ લઈએ ને એક મોલ બેન્ઝીન ત્યારે આપણને આટલી ઉષ્મા છૂટી પડે એક મોલ એટલે કેટલા તો કે એનો આણ્વીય દળ જેટલું વજન એટલે 6 × 12 = 72 એટલે કે 78 ગ્રામ હું બેન્ઝીન લઉં 78 ગ્રામ હું બેન્ઝીન લઉં તો મને આટલી ઉષ્મા છૂટી પડે મુક્ત થતી ઉષ્મા આટલી તો હું કેટલી લઉં 39 ગ્રામ જ લઉં તો સીધી વસ્તુ છે જો હું 39 ગ્રામ બેન્ઝીન લઉં તો મને કેટલી ઉષ્મા મુક્ત થાય કેટલી છૂટી પડે તો તમારે શું કરવાનું છે અહીંયા સીધો ગુણાકાર 39 × 32646 / 78 બરાબર
એટલે 9 2 18 39 2 78 થાય ને, એટલે આનાથી અડધી થાય. બહુ સીધી વસ્તુ છે. હવે આમાં ઉષ્મા મુક્ત થાય એટલે માઇનસ પ્લસ સાથે કોઈ મતલબ નથી, બરાબર. તો આનાથી અડધી કે થાય એટલે કે એને બે વડે ભાગી નાખીએ આપણે, અહીંયા ભાગી નાખીએ બે વડે, એટલે બે એટલે 1 2 12 તારા 6, બરાબર, 2 3 6 પછી 4, એટલે 16 32 જેવું ક્યાંય છે જોવો જોઈએ ઓપ્શનમાં, 16 32.3, હા, આટલી ઉષ્મા મુક્ત થશે, બરાબર. પ્રશ્ન ફરી સમજી ગયા છો ને બધા? એક મોલ હોય તો આટલી ઉષ્મા, તો એનો મતલબ એક મોલ એટલે કે 78 ગ્રામ બેન્ઝીન, તો આટલી ઉષ્મા હોય તો આપણને આ, જો કે પહેલા ચેપ્ટરને લગતો પ્રશ્ન છે, બરાબર, ભલે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરી છે પણ પહેલા ચેપ્ટરમાં પણ આવા દાખલા તમે શીખી ગયા છો. તો 39 ગ્રામ બેન્ઝીન એ કેટલી ઉષ્મા છે? ઓકે, આગળનો પ્રશ્ન 87. પ્રક્રિયા તમને આપેલી છે, CO2H2 ગીવ CO+H2 માટે પ્રમાણભૂત એન્થાલ્પી ગણો. એમાં CO2 CO H2 માટે તમને ફોર્મેશન એન્થાલ્પી આપેલી છે, એટલે કે 1 2 અને 3 આપેલી છે. તો તમને એની પ્રક્રિયાની એન્થાલ્પી ગણવાની છે, બરાબર. તો આપણે ગણીએ, જો તમને એમાં પહેલાં સમીકરણ આપણે લખવું પડશે, CO2+H2 ગીવ CO+H2O. તો પ્રક્રિયાની એન્થાલ્પી આપણે ગણવાની છે. દરેકની એન્થાલ્પી પણ આપેલી છે, એ પણ ચેક કરી લઈએ. CO2ની એન્થાલ્પી અનુક્રમે આપેલી છે -393.5. ત્યાર પછી CO ની એન્થાલ્પી આપેલી છે 110.5. H2ની આપેલી છે -241.8. આની ના હોય કેમ? કારણ કે આ તો તત્વ છે, અને તત્વની કેવી હોય? 0 હોય, બરાબર. હવે તમે આપણે શીખી ગયા છીએ, જે સૂત્ર શીખ્યા છે, કે તમારે મેઇન જે એન્થાલ્પી ગણવાની છે પ્રક્રિયાની, એટલે રિએક્શન એન્થાલ્પી. તો આપણે શું લખીએ છીએ? પહેલાં નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી મોલ સાથે. અહીં ડાયરેક્ટ લખું તો સૂત્ર આવું આવશે, નિપજોની, એટલે પહેલાં મારે અહીંયા લખવું પડશે ΔHCOની ફોર્મેશન એન્થાલ્પી પ્લસ ΔFH2ની એન્થાલ્પી લખવી પડશે માઇનસ પ્રક્રિયકોની ΔFHCO2ની. અને આ તો 0 છે એટલે નહીં લખે તો ચાલશે. એનો મતલબ એવો થયો કે CO એક જ છે એટલે -110.5, પછી આવશે પ્લસ, બરાબર, H2Oની જે છે એ આવશે -241.8, અને માઇનસ આની આવશે -393.5, બરાબર. એટલે અહીંયા હવે બંને માઇનસ માઇનસ એટલે સરવાળો થશે, એટલે 8 ને 5 3 3 વધી 1, 1 ને 1 2 આવશે, 4 ને 1 5, 2 ને 1 3, પણ કેવા આવશે? માઇનસ આવશે, એટલે આખો આ માઇનસ આવશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 393.5, બરાબર. તો એમાંથી આ બાદ કરવાના થશે -352.3. તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 1, અહીંયા આવશે 4 અને 0, બરાબર. તો એનો મતલબ એવો થયો કે આ +41.2 આન્સર આવશે. તો ચેક કરી લઈએ આપણે, યસ, 41.2 કિલો જૂલ આવશે, બરાબર. ચલો ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચલો 88. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે તેમ ક્યારે માનવામાં આવે છે? તો ઓપ્શન જોઈએ આપણે. સંતુલનવાળો બહુ સિમ્પલ પ્રશ્ન પૂછો, પારસ્પરિક વિરુદ્ધ પ્રક્રિયાઓ થતી હોય તો એ તો સંતુલન ના સ્થપાતું હોય તો પણ પારસ્પરિક વિરુદ્ધ પ્રક્રિયાઓ થાય છે, સંતુલનમાં પણ થાય છે, પણ સંતુલન વગર બંને બાજુ થાય છે. પ્રક્રિયકો અને પરિણામી નિપજોની સાંદ્રતા સમાન હોય, બરાબર, સાંદ્રતા સમાન નથી હોતી, અચળ હોય. અહીંયા ખરેખર શબ્દ કયો હોવો જોઈએ? સાંદ્રતા અચળ હોવી જોઈએ, એટલે એ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. પારસ્પરિક પ્રક્રિયાઓના વેગ સમાન હોય, એટલે કે પુરોગામી પ્રતિગામીનો વેગ સરખો હોય, અને પારસ્પરિક વિરુદ્ધ પ્રક્રિયાના તાપમાન સમયની સાથે પણ કોઈ મતલબ નથી, બરાબર. એટલે સિમ્પલ પ્રક્રિયા છે કે સંતુલન સ્થપાય ક્યારે માનવામાં આવે, તો કે પુરોગામી પ્રતિગામીનો વેગ સમાન હોય. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે,
ए ना चार मोल ने बी ना चार मोल साथे मिश्र करवामां आवे तो प्रक्रिया ए प्लस बी गीव सी प्लस डी माटे सी अने डी ना बे मोल रचाय तो प्रक्रिया माटे संतुलन अचळांक केटलो थशे। चलो अहीं समीकरण लखी दईए ए प्लस बी सी प्लस डी ए ने बी ना प्रथम चार मोल छे एटले आना पण चार मोल आना पण चार मोल ते वखते शुरुआत में आना जीरो मोल हशे। हवे प्रक्रिया संतुलन स्थपाय त्यारे सी ने डी ना बे बे मोल रचाय छे बराबर एटले आनो मतलब एवो थयो के अहींया बे बे मोल उत्पन्न थाय बे बे मोल उत्पन्न थाय एटले आमांथी संतुलन समय चार माथी बे जाय एटले आना बे रहे अने आना पण बे रहे बराबर बहु सीधी वस्तु थयो એટલે સંતુલન સમય આ બધાના બબ્બે મૂળ થઈ જવાના કારણ કે પ્રક્રિયાની અંદર સિમ્પલ પ્રક્રિયા છે તો સંતુલન અચળાંક કે સી કેટલું હશે તો સંતુલન અચળાંક માટે સી ને ડી એટલે કે ઉપર બે ગુણ્યા બે અને છેદમાં પણ બે ગુણ્યા બે એટલે કે કેટલું આવશે સંતુલન અચળાંક એક આવશે એટલે અહીંયા સંતુલન અચળાંક કેટલો રચાશે તો કે એક રચાશે। આગળનો પ્રશ્ન एच पी ओ थ्री टू माइनस नो संयुग्मी एसिड कहो संयुग्मी एसिड जारे हो त्यारे एच दाखल करवानो सामे इतला प्लस दाखल करवाना बेस पूछाय तो एच दूर करवानो सामे इतला माइनस दाखल करवाना बराबर तो अहीं एच उमेरवानो छे हवे एच उमेरवानो छे एच पी ओ थ्री एटले के एच पी ओ थ्री टू माइनस छे एमां एक एच उमेरी दो एटले के एच टू पी ओ थ्री અને જેવો એચ ઉમેર્યો આમાંથી એક પ્લસ કરું એટલે કે માઇનસ એક પ્લસ કરું એટલે ટુ માઇનસ પ્લસ વન એટલે માઇનસ એટલે આન્સર આવશે એચ ટુ પી ઓ થ્રી તો એચ ટુ પી ઓ થ્રી એટલે સી આન્સર આવશે બરાબર તો આ રીતે મેં તમને બેઝિક રીતે કેવી રીતે નીટનું પેપર ગણાય એ સમજાવેલું છે આના ઘણા બીજા બધા કોન્સેપ્ટ પણ ક્લિયર જોડે જોડે કરેલા છે તો આ રીતે તમારે એને પેપર જોઈ લેજો બરાબર જે કંઈ પ્રશ્નમાં હજુ પણ ડાઉટ હોય અને મારાથી કદાચ ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો પણ તમે મને વોટ્સઅપ કરીને જાણ કરી શકો છો ઓકે તો નેક્સ્ટ પેપર માટે ફરી આવી સરસ પ્રિપરેશન કરજો ત્યારે નેક્સ્ટ પેપર લેવામાં આવશે નીટનું સ્કૂલમાંથી ત્યારે ફરી પણ આપણે એનું આ રીતે સોલ્યુશન કરીશું।